आईपीएस ई लर्निंग प्रोग्राम में आपनुं स्वागत छे। आजे आपणे धोरण 9 ना विज्ञानी अंदर गति चेप्टर नो त्रीजो लेक्चर शुरू करशुं। हवे आ त्रीजो लेक्चर चालू करता पहेला आपणे एना बीजा लेक्चर ने अंदर थोड़ुं ध्यान आपी दईए। तो बीजा लेक्चर ने अंदर आपणे गति चेप्टर में अंतर राशि विषय अभ्यास करशुं, जेनी अंदर आपणे अंतर ने व्याख्या जोई, अंतर कई रीते मेळी शकाय ए जोयेलुं हतुं, अने ए उपरांत एक उदाहरण द्वारा आपणे अंतर मेळवेलुं पण। अने मैं तमने होमवर्क नी अंदर एक एक्जाम्पल पण आपेलुं हतुं के जेनी अंदर तमारे अंतर मेळवानुं। अने हुं एवुं मानुं छुं के दरेक विद्यार्थी ने एक्जाम्पल आवडी जोईए, છતાં પણ આપણે એ એક્ઝામ્પલ ઉપર જોઈ થોડું ધ્યાન આપે। એ એક્ઝામ્પલ ની અંદર આપણે આવું મેળવેલું હતું કે એક આ ગતિપથ છે, એની અંદર ઓ બિંદુ આપેલું છે જ્યાં 0 થી ગતિની શરૂઆત થાય છે, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, 20 કિલોમીટર, 25 કિલોમીટર, 30, 35, 40, 45 અને 50 કિલોમીટર। આ રીતે ગતિપથ આપેલો હતો જ્યાં બિંદુ O થી 0 ની શરૂઆત થાય છે અને A બિંદુએ પહોંચે છે, ત્યાંથી કોઈ પદાર્થ છે B બિંદુ સુધી આવે છે, ત્યાંથી બિંદુ C સુધી આવે છે। આની અંદર મેં તમને O થી A બિંદુ સુધી અંતર અને O થી B બિંદુ સુધી અંતર મેળવતા શીખવ્યું। હવે મેં તમને હોમવર્ક ની અંદર O થી C સુધી નું અંતર મેળવવાનું કીધું, તો જોઈએ આપણે। તો એની અંદર O થી C સુધી નું અંતર પણ મેં તમને એક માર્ગ લખાવેલો હતો કે O થી A અને A થી C સુધી આવે, તો આપણે મેળવી લઈએ O થી C બરાબર O થી A અને પ્લસ A થી C સુધી આવે છે। કેમ આવી રીતે આપણે લખેલું છે તો હમણાં જોઈએ આપણે કઈ રીતે લખેલું। તો O થી A સુધીનું અંતર એટલે કે 50 કિલોમીટર છે અને A થી C સુધીનું અંતર જો 20 કિલોમીટર નથી, આપણે ગણીએ 50 થી 40 એટલે 10, 40 થી 30 એટલે 20, 20 થી અહીંયા એટલે 30 30 કિલોમીટર છે। તો O થી C નું અંતર 80 કિલોમીટર થાય છે। આ હોમવર્ક ની અંદર તમને આપેલું બરાબર, હું એવું માનું છું કે દરેક વિદ્યાર્થીને આવડી ગયું છે। હવે આપણે અહીંયા જો મેં તમને હમણાં કીધું કે અંતર અહીંયાથી અહીંયા સુધી ગયા અને ત્યારથી પછી C સુધી આવેલા છે, તો એની વ્યાખ્યાની અંદર જ આપણે જોઈ ગયા હતા કે અંતર એટલે શું કહેવાય। તો ચોક્કસ સમયગાળામાં ગતિ કરતા પદાર્થને કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે। તો જો અહીંયા ગતિપથની કુલ લંબાઈ કીધેલી છે, O થી A સુધી આવેલા છીએ, A થી ફરી C સુધી આવેલા છે, એટલે ગતિપથની કુલ લંબાઈની આપણે ગણતરી કરેલી છે બરાબર। આ એક્ઝામ્પલ જોયો, હવે આના પછી આપણે જોવાનું છે સ્થાનાંતર વિશે। તો હવે સ્થાનાંતરની શરૂઆત કરીએ તો અંતર અને સ્થાનાંતરની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, અંતર અને સ્થાનાંતર બંને એક નથી, બંને અલગ છે। તો જોઈએ આપણે સ્થાનાંતર વિશે। તો સ્થાનાંતર વિશે સમજીએ તો એના વ્યાખ્યાની અંદર જ આપણને ખબર પડે છે। જો એના નામ પરથી પણ થોડો આઈડિયા છે, સ્થાનાંતર એટલે સ્થાનની કંઈક વાત કરવામાં આવે છે, સ્થાનનું અંતર મેળવવાનું છે। તો આની વ્યાખ્યા આપણે લખીએ તો શું લખી શકાય, સ્થાનાંતરની વ્યાખ્યા લખી હોય તો શું લખી શકાય। અંતરની વ્યાખ્યા તો આપણે જોઈ ગયા હતા કે ચોક્કસ સમયગાળામાં ગતિ કરતા પદાર્થના સ્થાનમાં એના જે ગતિપથની કુલ લંબાઈ છે એને એનું સ્થાનાંતર કહે, એને એનું અંતર કહેવામાં આવે છે। અહીંયા આપણે સ્થાનાંતર વિશે જોવાનું છે, તો સ્થાનાંતર વિશે શું કહી શકાય, બે સ્થાન વચ્ચે અંતરની વાત કરવામાં આવે છે। તો સ્થાનાંતર એટલે કે આપેલા સમયગાળામાં
ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. કોના પણ સ્થાનમાં થતા ફેરફાર, તો એની જગ્યાએ આવશે પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. આની વ્યાખ્યા લખીએ તો શું લખી શકીએ આપણે? ચોક્કસ સમયગાળામાં ચોક્કસ સમયગાળો લેવાનો છે, એક સમયગાળો નિશ્ચિત કરવાનો છે. તો ચોક્કસ સમયગાળામાં અથવા તો એની જગ્યાએ આપણે બીજું લખવું તો આપેલા સમયગાળામાં પણ લખી શકાય. આપણે એવું લખી આપેલા સમયગાળા, એટલે એક સમયગાળો આપણને આપેલો છે, આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર માત્ર અંતરની જ વાત કરવામાં આવે છે, એના ગતિપથની લંબાઈની જ વાત કરવામાં આવે છે. જ્યારે સ્થાનાંતરની અંદર એ દિશાની વાત કરવામાં આવે છે, ત્યારે ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એટલે પદાર્થનું સ્થાન બદલાય છે તો એ સ્થાનમાં જે કાંઈ ફેરફાર થાય છે એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. જો આને બીજા શબ્દોમાં આની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો એવું લખી શકાય કે પદાર્થના ગતિપથમાં પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે અંતર મળે છે એને સ્થાનાંતર કહેવાય. પણ કેવું અંતર? તો સૌથી નાનામાં નાનું, એટલે કે લઘુત્તમ અંતર લેવાનું છે. તો બીજી વ્યાખ્યા ની લખી હોય તો બીજી વ્યાખ્યા શું લખી શકાય? શું લખી શકાય એની બીજી વ્યાખ્યા? તો પદાર્થના ગતિપથમાં પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. કેવું અંતર લેવાનું છે? લઘુત્તમ અંતર. જો અને ફરી વાર જોયો, આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એટલે એના સ્થાનમાં કઈ ફેરફાર થાય છે એને સ્થાનાંતર કહેવાય. બીજા શબ્દોમાં જો હોય તો પદાર્થના ગતિપથમાં, જેનો ગતિપથ છે એમાં પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને એનો સ્થાનાંતર કહે. લઘુત્તમ અંતર એટલે ઓછામાં ઓછું જે અંતર છે એને એનો સ્થાનાંતર કહેવાય. ત્યાર પછી આપણે જોયું કે અંતર છે તો એને SI એકમ આપણે જોયું હતું કે અંતરનો SI એકમ કયો છે. તો અંતરનો SI એકમ મીટર આપણે લીધેલો હતો અને એના બીજા બે એકમો સેન્ટીમીટર અને કિલોમીટર લીધેલા છે. તો અહીંયા આ સ્થાનાંતર પણ એક પ્રકારનું અંતર જ છે. તો અહીંયા સ્થાનાંતરનો એકમ પણ મીટર જ છે. તો સ્થાનાંતરનો SI એકમ મીટર, જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે, મીટર છે. તથા સ્થાનાંતરના બીજા એકમો સેન્ટીમીટર એટલે સ્મોલ cm અને કિલોમીટર એટલે કે kg. સ્થાનાંતર એ સદિશ રાખે છે.
ચાલો સદિશ એટલે શું રાશિ બે પ્રકારની આવે છે એક સદિશ રાશિ હોય અને અદિશ રાશિ તો સદિશ રાશિ એટલે કે જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી હોય એટલે કે ઉત્તર દિશા છે દક્ષિણ દિશા છે કે જે કઈ દિશાની જરૂર પડતી હોય તો એવી રાશિને સદિશ રાશિ કહેવાય અને જે રાશિની અંદર દિશાની જરૂર નથી માત્ર મૂલ્ય એટલે કે માનની જરૂર હોય છે એને અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે તો અહીંયા સ્થાનાંતરને દર્શાવવા માટે દિશા જરૂરી છે કારણ કે એની વ્યાખ્યાની અંદર જ આપણે આપી દીધેલું છે કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશા એટલે કે દિશા જરૂરી છે તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે હવે સ્થાનાંતરનું આપણે મૂલ્ય મેળવવું હોય તો સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે એક સૂત્ર આપણી બુકની અંદર આપેલું છે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે આપણી બુકની અંદર એક સૂત્ર આપેલું છે તો જોઈએ આપણે તો સ્થાનાંતરનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર આ સૂત્ર છે એ સૂત્ર ની અંદર આપણે પહેલા જોઈ લઈએ તો એ કોઈ નિશ્ચિત સંદર્ભ આપેલો છે એ સંદર્ભથી એની સાપેક્ષે આપણે જોવાનું છે કોઈ એક પદાર્થ છે તે x1 સમયે t1 સમયે x1 સ્થાન પર છે અને t2 સમયે x2 સ્થાન પર છે તો x2 x1 સ્થાન પર જ્યારે સમયગાળાની અંદર પદાર્થે કરેલ સ્થાનાંતર આપણે મેળવવાનું છે તો જોઈએ એની પહેલા આકૃતિ આપણે દોરીશું અહીંયા સૌથી પહેલા પદાર્થ છેલ્લો સ્થાન પર છે એટલે કે ત્યારે ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને થોડા સમય પછી તે t1 સમયે x1 સ્થાન પર છે અને t2 સમયે x2 સ્થાન પર છે આપણે આ વાપરો તો આપણે મેળવવાનું છે x1 અને x2 વચ્ચેનો જે સમયગાળો છે આ જે સમયગાળો છે ત્યારે પદાર્થને કરેલ સ્થાનાંતર આપણે મેળવવાનું છે તો જોઈએ આપણે લખીએ શું લખીશું આપણે તો કોઈ એક સંદર્ભ એવી એની સાપેક્ષે એક નિશ્ચિત સંદર્ભમાં ઓની સાપેક્ષે ધારો કે કોઈ એક પદાર્થ ઇવન સમયે પદાર્થ ક્યાં આવેલો છે x1 સ્થાન પર છે તથા t2 સમયે પદાર્થ x2 સ્થાન પર છે સ્થાન પર છે તો આપણે શું મેળવવાનું છે તો આપણે મેળવવાનું છે કે તો t2 t1 સમયગાળામાં પદાર્થે કરેલ સ્થાનાંતર મેળવવાનું છે x1 t2 t1 સમયગાળામાં પદાર્થે કરેલ સ્થાનાંતર s નીચે મુજબ મળે જો એક નિશ્ચિત સંદર્ભ છે o તો એ o ની સાપેક્ષે t1 સમય પદાર્થ x1 સ્થાન પર છે અને t2 સમય પદાર્થ x2 સ્થાન પર છે આપણે t2 t1 સમયગાળામાં પદાર્થે કરેલ સ્થાનાંતર આપણે મેળવવાનું છે તો સ્થાનાંતર મેળવવા માટે સ્થાનાંતર s બરાબર s બરાબર આપણે હમણાં જોઈ લીધું શું જોઈ લીધું પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર તો આપણે લઈશું
अंतिम स्थान ओचा प्रारंभिक स्थान। तो जो अंतिम स्थान शु आप सूत्र प्रारंभिक स्थान पर पदार्थ रहे ત્યાંથી પ્રારંભિક એનું જે સ્થાન હોય ત્યાં સુધીનું લઘુત્તમ અંતર આપણે મેળવીએ તો એને આપણે સ્થાનાંતર કહી શકાય અથવા તો એ આપણને મળી રહે। હવે આપણે એવા મેળવવાનું છે એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો એક ઉદાહરણ આપણને આપેલું છે તો એ ઉદાહરણની અંદર જોઈએ કે કોઈ એક ગતિપથ છે આ ગતિપથની અંદર કોઈ એક પદાર્થ O થી ગતિની શરૂઆત કરે છે અને એને અંતર કાપેલું છે 10 કિલોમીટર 20 કિલોમીટર 30 કિલોમીટર 40 50 અને 60 કિલોમીટર હવે એને અલગ અલગ અંતર કાપેલું છે હવે ઓ બિંદુએથી પદાર્થ છે ગતિની શરૂઆત કરે છે અહીંયા અંતર આપેલું છે એ થોડા સમય પછી એ પદાર્થ છે એ એ બિંદુએ પહોંચે છે આ બિંદુ એ આવેલું છે ત્યાર પછી ત્યાંથી બી બિંદુ પાસે પહોંચે છે અને ત્યાંથી સી બિંદુ પાસે પહોંચે છે તો આ કિસ્સાની અંદર આપણે પદાર્થનું સ્થાનાંતર મેળવવાનું છે તો અહીંયા ધારી લે કે ધારો કે કોઈ એક પદાર્થ છે એ પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને એ બિંદુ પાસે પહોંચે છે તો આ સમયગાળા દરમિયાન પદાર્થે આ ગતિપથ પર કાપેલ અંતર આપણે મેળવવું હોય એટલે કે સ્થાનાંતર આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય તો પદાર્થે કરેલ સ્થાનાંતર મેળવવું હોય તો પહેલા આપણે લખી લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ છે ધારો કે પદાર્થ ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે ઓ બિંદુથી ગતિની શરૂઆત કરીને એ બિંદુ પાસે પહોંચે છે એ બિંદુ પાસે પહોંચે છે અને પહોંચે ત્યારે એ બિંદુ પાસે પહોંચે છે તો આ જે એ બિંદુ પાસે પહોંચે તો આ ગતિપથમાં પદાર્થે કાપેલ સ્થાનાંતર મેળવવું હોય તો પદાર્થે કરેલ સ્થાનાંતર તો સ્થાનાંતર માટેનું સૂત્ર છે સ્થાનાંતર S બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન કયું છે એનું અંતિમ સ્થાન આપણે જવાનું છે ઓ થી એ સુધી તો ઓ થી એ એ એટલે આપણું અંતિમ સ્થાન છે એ આપણે અટકી જવાનું છે તો એ પાસે કયું છે બિંદુ તો 50 એનું કેટલું છે સ્થાન 50 અને ઓ બિંદુ પાસે 0 તો અહીંયા 50 કિલોમીટર આ આપણું સ્થાનાંતર છે શું છે આપણું સ્થાનાંતર છે હવે કોઈ આપણને એવું કહે કે આપણે ઓ થી એ સુધી નથી જવું અને ઓ થી સી સુધીનું સ્થાનાંતર મેળવવું છે તો એ સ્થાનાંતર કઈ રીતે મેળવી શકાય ચાલો મેળવી આપણે એ પહેલા આ બાજુ લખી લેજો આ સેટ છે તે
લખાઈ ગયું છે બધાને. હવે આપણે લખીએ બીજું અંતર મેળવીએ. શું મેળવશું હવે? ઓ થી સી સુધી નું અંતર મેળવવું હોય તો શું લખી શકાય? ધારો કે પદાર્થ હવે ઓ થી ગતિ ની શરૂઆત કરે છે. જો પદાર્થ ઓ બિંદુ થી સી બિંદુ સુધી જાય ગતિ કરે છે તો સ્થાનાંતર કરેલ સ્થાનાંતર કરેલ સ્થાનાંતર તો આપણી પાસે સ્થાનાંતર નું સૂત્ર છે તો મૂકી દે સ્થાનાંતર નું સૂત્ર. સ્થાનાંતર S બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. એનો અંતિમ સ્થાન જોવાનું છે. જો આ વસ્તુ હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે જ્યારે અંતર મેળવતા હતા ત્યારે ઓ બિંદુ થી સી બિંદુ સુધી જવું હોય તો આપણે એનું કંઈક માર્ગ નક્કી કરતા હતા કે ઓ બિંદુ થી પહેલા એ બિંદુ સુધી જવું અને એ બિંદુ થી પછી સી બિંદુ સુધી જવું. આપણે કંઈક એવો માર્ગ નક્કી કરતા. અહીંયા આપણે જો માર્ગ નક્કી કરીએ તો આપણે ઓ બિંદુ થી સી બિંદુ સુધી જઈએ કે પછી ઓ બિંદુ થી એ બિંદુ પાસે જઈએ અને અહીંયાથી પછી આપણે સી બિંદુ પાસે જઈએ, આ બંને એકસરખું જ મળે એનું કારણ હું તમને કહી દઉં. કારણ છે આપણી વ્યાખ્યાની અંદર. જો આપણી વ્યાખ્યાની અંદર એવું કીધું છે કે પ્રારંભિક સ્થાન થી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર, એની અંદર બીજો ન્યાય લેવાનો નથી. અને જ્યારે આપણે અંતર વિશે માહિતી મેળવતા હતા ત્યારે આપણે એની વ્યાખ્યાની અંદર જોયું હતું કે ગતિપથના કુલ લંબાઈને આપણે અંતર કહેતા હતા. અહીંયા કુલ લંબાઈ લેવાની નથી. એ વખતે મેં તમને કીધું હતું કે કુલ લંબાઈ ખાસ ધ્યાન રાખજો. અહીં કુલ લંબાઈ એટલે કે અંતર મળે છે અને ગતિપથની લઘુત્તમ અંતર. લઘુત્તમ અંતર એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એ લઘુત્તમ અંતર ઉપરથી આપણને સ્થાનાંતર. આપણને બધાને ખબર છે કે ઓ થી સી બિંદુ સુધી જઈએ તો એ આપણું લઘુત્તમ અંતર છે. તો ઓ થી સી બિંદુ સુધી જવું પડે તો આપણે લખીશું કે C બિંદુ એટલે કેટલા છે? 20 અને માઇનસ O બિંદુ એટલે આપણા 0 છે. તો અહીંયા આવશે 20 કિલોમીટર. આપણને શું મળેલું છે? O થી C સુધીનું સ્થાનાંતર મળેલું છે એવું કહી શકાય. બરોબર, O થી C સુધીનું આપણને સ્થાનાંતર મળેલું છે એવું કહી શકાય. હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ? એક વસ્તુ વિચાર કરો. ધારો કે મારે એવું નથી કરવું અને ઓ બિંદુ થી એ બિંદુ સુધી જવું છે અને એ બિંદુ થી પાછું ઓ બિંદુ સુધી પાછું આવવું છે તો એ વખતનું આપણું અંતર અને સ્થાનાંતર શું થશે? તો અંતર એટલે કે એનો કુલ ગતિપથની કુલ લંબાઈ છે. તો ગતિપથની લંબાઈ 50 સુધી જઈ આપણે તો 50 કિલોમીટર જવાનું અને 50 કિલોમીટર આવવાનું એટલે કે 100 કિલોમીટર જેટલું અંતર થાય છે. જ્યારે એનું સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એ 0 થશે, પ્રારંભિક સ્થાન પણ એ 0 થશે. તો એના ઉપર એવું કહી શકાય કે સ્થાનાંતર એ 0 પણ હોઈ શકે છે અને એની દિશા નક્કી છે તેથી કોઈકવાર એ ઋણ પણ મળી શકે છે. તો અહીંયા આપણે છે એવું લખી શકીએ કે અંતર એ હંમેશા ધન જ મળે છે જ્યારે સ્થાનાંતર કેવું મળી શકે? ધન, ઋણ કે શૂન્ય મળી શકે છે. શું મળી શકે છે? ધ
ધન ઋણ કે શૂન્ય ત્રણમાંથી કોઈ પણ મળી શકે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અંતરે હંમેશા કેવું હોય છે, ધન જ હોય છે, એટલે કે એનું મૂલ્ય હંમેશા ધન જ મળે. જ્યારે સ્થાનાંતરે ધન પણ મળે, ઋણ પણ મળે અને શૂન્ય પણ મળી શકે છે. બરોબર, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. હવે અહીંયા સુધી આપણે રાશિ રાખવાની છે અને આના પછીના લેક્ચર ની અંદર આપણે અંતર અને સ્થાનાંતરનો તફાવત જોવાનો છે. પણ આજનો હોમવર્ક આપણે જોઈ લઈએ. તો આજના હોમવર્ક ની અંદર આપણે બંને રાશિ વિશે અભ્યાસ કરી ગયા છીએ, અંતર અને સ્થાનાંતર. તો આજના હોમવર્ક ની અંદર એક એક્ઝામ્પલ તમને આપું છું, જેની અંદર તમારે અંતર અને સ્થાનાંતર બંને મેળવવાનું છે. તો આ એક ગતિપથ છે, ગતિપથ ની અંદર ઓ બિંદુ થી 0 થી ગતિ ની શરૂઆત થાય છે, 20 40 60 80 અને 100 આવી રીતે એક ગતિપથ આપેલો છે. આ અંતર છે કિલોમીટરમાં છે, શેમાં છે, કિલોમીટરમાં છે. કોઈ એક પદાર્થ ઓ બિંદુ થી ગતિ ની શરૂઆત કરે છે અને બિંદુ એ પાસે જાય છે અને ત્યાંથી એ બિંદુ બી પાસે આવે છે અને અહીંયા બિંદુ સી આવે છે. તો આ ગતિપથ ની અંદર આપણે બિંદુ ઓ થી ઓ અને બિંદુ એ સુધીનું અંતર તથા સ્થાનાંતર મેળવવાનું છે. આપણે બીજું કે આપણે ઓ અને બિંદુ સી અને બિંદુ એ સુધીનું સ્થાનાંતર અંતર અને સ્થાનાંતર મેળવવાનું છે. આ હોમવર્ક દરેકે તૈયાર રાખવાનું છે. આના પછીનો જે લેક્ચર નંબર 4 આવશે એની અંદર આપણે આનું સોલ્યુશન કરશું. પણ તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે અને આનો આન્સર મેળવવાનો છે. બરોબર, બધાને આવડી જશે કારણ કે અંતર અને સ્થાનાંતર બંને વિશે આપણે સમજી ગયા છે. તો આ લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આના પછીના લેક્ચરમાં આપણે આના પછીનો આગળની જે રાશિ છે અથવા તો અંતર અને સ્થાનાંતરનો તફાવત એ આપણે આના પછીના લેક્ચરની અંદર જોવાનો છે. ત્યાં સુધી આપણે અહીંયા રાખીએ.